નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં હું હરિદેસાઈ આપની સાથે ગુજરાત કોંગ્રેસનું સ્મરણ કરનાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના કાર્યક્રમની થોડીક વાત કરીશ અને રાહુલ ગાંધીની પદયાત્રાની પણ વાત કરવાનો છું ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ સરકારી ખર્ચે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એવાના એંધાણ આપણને મળી રહ્યા છે કારણ કે એ આમ તો સરકારી કાર્યક્રમોમાં આવે છે પણ સાથે સાથે પાર્ટીના પણ સુપ્રીમ લીડર છે એટલે પાર્ટીના જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમોમાં એ સહભાગી થાય એ સ્વાભાવિક છે ત્રણ ત્રણ દિવસ સુધી લગાતાર ગુજરાતમાં નરેન્દ્ર મોદી એ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે અને એમના કાર્યક્રમોમાં લોકો ઉમટે એને માટે બસીસની વ્યવસ્થા કરવામાં આવે અને શું શું નથી થતું એની વાત આપણે કરવી નથી પણ વલ્લભ વિદ્યાનગરમાં જનવિશ્વાસ સંમેલન એમણે યોજ્યું અને કહ્યું કે સતર્ક રહેજો કોંગ્રેસ નવી ચાલ ચાલીને ગામે ગામ ગોઠવણ કરી રહી છે કોંગ્રેસવાળા કંઈ બોલતા નથી પણ ઠંડી તાકાતથી ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે એમની જૂની ચાલાકીઓથી અજમાઈશ કરી રહ્યા છે જેથી બ્રહ્મા રહેતા નહીં સતર્ક રહેજો આ માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એ આમ તો ક્યાંય ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસનું અસ્તિત્વ નથી એવા અહેવાલો જ્યારે આપણને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તરફથી મળતા હતા એની વચ્ચે એકાએક એમને કોંગ્રેસનું જાણે કે ભૂત સળવળ્યું હોય એવું લાગે છે એમના કાર્યકરોને ચેતવી રહ્યા છે કોંગ્રેસના લોકો ખાટલા પરિષદ કરી રહ્યા છે કે છે તમે ટિફિન પરિષદો કરી રહ્યા હતા તમે શું નથી કરી રહ્યા જે જે કાર્યક્રમો કરી રહ્યા છો એ કાર્યક્રમો એ ચૂંટણી લક્ષી છે એ બાબત બધા જાણે છે અને આજે મંગળવારે અગિયાર ઓક્ટોબર બે હજાર બાવીસ ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રોડ શો કર્યો એ રોડ શો પણ જોવા જેવો હતો ભાજપના સુપ્રીમ લીડર એ એમની કારમાં હોય સિક્યોરિટીનો ઘેરો હોય અને મારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલતા ચાલતા એ રોડ શોમાં જતા હોય એવા દ્રશ્યોના વિડીયો આપણને જોવા મળ્યા કાશ આ ખોટા હોય કારણ કે મને લાગે છે કે માન્ય વડાપ્રધાન કોઈ પણ પક્ષના હોય પણ એમની સાથે સતત એમના પક્ષના જ નહીં સરકારના પણ અગ્રણીઓ હોય એવું અપેક્ષિત બનાય છે પણ અમારા એકલવીર એમને તો મોઢેરા જાય ત્યારે પણ છે ને એમની એકલાની જ છબી આવવી જોઈએ મુખ્યમંત્રી હતા ત્યારે પોતે સિલેક્ટ કરતા હતા કે કયો ફોટો છપાશે લોકો બોલતા નથી કારણ કે ડરે છે બસ મૂકવી બસો મૂકી કેટલી ભરાઈને ગઈ એ તો ઘણા બધાએ કહ્યું અને કે છે કે અમે વેપારીઓ બોલતા નથી કારણ કે અમને છે ને ડર લાગે છે પણ ખાનગીમાં બધા વાતો કરે છે અને કદાચ એટલા માટે જ માનનીય વડાપ્રધાને કોંગ્રેસથી ચેતતા રહેવાની વાત કરી છે કારણ કે કોંગ્રેસ સાયલેન્ટલી કામ કરે છે એવું તો એમણે કહ્યું અને ખાટલા પરિષદો કરે કે ટિફિન પરિષદો કરે કોંગ્રેસ એ ચૂંટણી પંચે માન્ય કરેલો પક્ષ છે રાષ્ટ્રીય પક્ષ છે એટલે એને એ અધિકાર છે કે પ્રચાર કરે દક્ષિણમાં કન્યાકુમારીથી છેક કર્ણાટક સુધી પદયાત્રા કરીને આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસના નેતાઓ એ ચાલી રહ્યા છે થાકતા નથી લાખોની સંખ્યામાં કર્ણાટકમાં લોકો ઉમટે છે અને અમે જ્યારે વાત કરીએ ત્યારે કેટલાક લોકો પોતાના મગજનો ઉપયોગ કર્યા વિના એમ કે કે તમે તો કોંગ્રેસના સમર્થક છો કેમ ભાઈ કોંગ્રેસ કોઈ એન્ટી નેશનલ પાર્ટી છે કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે આઝાદીના સંગ્રામમાં કોંગ્રેસે જે સહભાગ કર્યો હતો કોંગ્રેસના નેતૃત્વમાં આઝાદી મળી છે ગાંધી સરદાર અને નહેરુ એ ત્રિપુટીના નેતૃત્વમાં આ દેશને આઝાદીના સંગ્રામ પછી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદી મળી છે ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ માં ગાંધીજી હિન્દ છોડોની જયારે વાત કરી ત્યારે વર્તમાન શાસકોના પૂર્વજો હિન્દુ મહાસભાના સ્વાતંત્ર્યવીર સાવરકર અને ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ એ તો મુસ્લિમ લીગ સાથે ઈલુ રીલું કરતા હતા સરકારો ચલાવતા હતા ડોક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ એ ફઝલુલ હકની મિનિસ્ટ્રીમાં હતા કે જેમણે પાકિસ્તાન માંગ્યું હતું એનો ઠરાવ સૌથી પહેલા રજૂ કર્યો હતો ઓગણીસો ચાલીસમાં માં અને શ્યામા બાબુ ઓગણીસો એકતાલીસ અને બેતાલીસમાં માં બંગાળમાં આ જ ફઝલુલ હકની સરકારમાં નાણા મંત્રી હતા અને સાવરકર આ હિંદ છોડો ચળવળ જે ગાંધીજીએ જેનું એલાન આપ્યું ગાંધીજી કસ્તુરબા સરદાર પટેલ મણીબેન જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી મૌલાના આઝાદ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે આ લોકો મહેલમાં હતા બ્રિટિશરો સાથે હતા જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ બર્માના મોરચેથી અંગ્રેજોની સામે લડી રહ્યા હતા ત્યારે આ લોકો અંગ્રેજોની સાથે હતા આ વાત જો કહેવાની હોય અને જો તમે અમને કોંગ્રેસના સમર્થક કહો તો અમને જરાય વાંધો નથી હો ભાઈ અમે તો કોઈ પાર્ટીના સમર્થક નથી અમે આ દેશના સમર્થક છીએ અને દેશ માટે ગૌરવ ધરાવીએ છીએ અને તમારા પૂર્વજો જે અત્યારના શાસકો છે એમના પૂર્વજો કોણ હતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતાની રાજકીય કારકિર્દી ઓગણીસો ઓગણત્રીસ માં કોંગ્રેસથી શરૂ કરી હતી કોંગ્રેસના ધારાસભ્ય હતા ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસી હતા જેમણે આરએસએસ ની સ્થાપના કરી ભારતીય જનતા પાર્ટી એ આરએસએસનું બચ્યું છે એટલે કોંગ્રેસનું નામ પડે અને જાણે કે કંઈ અસ્પૃશ્યતા વ્યાપે એવું જો હોય તો મને લાગે છે કે થોડું દિમાગ વાપરવાની જરૂર છે અને ગુજરાતની પ્રજા એટલી ભોળી નથી કે ન સમજે સમય વર્તે સાવધાન એ પેલા અમારા એક વેપારી મિત્ર કહેતા હતા કે અમે જો જાહેરમાં બોલીએ તો અમારે ત્યાં દરોડા પડે એટલે પ્રજા છે ને મૌન ધારણ કરી રહી છે અને મને લાગે છે કે પ્રજાના એ મૌનનો ડર લાગી રહ્યો છે મોદીને આ વખતે કારણ કે ગઈ વખતે ડિસેમ્બર ઓગણીસો બે હજાર ને સત્તરમાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં જે ચૂંટણી યોજાઈ વિધાનસભાની દાવા તો કર્યા હતા દોઢસો પ્લસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાના પણ નવ્વાણુંમાં ઘૂસી ગયા હતા સોની અંદર ઘૂસી ગયા હતા અને પછી કોંગ્રેસને ગાળો દેવાની ને કોંગ્રેસીઓને પોતાની સાથે જોડવાના મને લાલકૃષ્ણ અડવાણીનું એ વાક્ય ખૂબ યાદ આવે છે કે ભાજપ આકા કોંગ્રેસીકરણ હો રહા હૈ આ બહુ સ્પષ્ટ છે અને હવે તો મુખ્યમંત્રી તરીકે પણ કોંગ્રેસીઓને મૂકવા પડે છે ભારતીય જનતા પાર્ટીએ આયાતી ઉમેદવારોને એ આપણે સમજીએ છીએ એટલે આ વખતે ડિસેમ્બર બે હજાર બાવીસમાં શું થશે એ ગુજરાતની પ્રજા નક્કી કરવાની છે તમારે નક્કી કરવાનું છે મારે નહીં મારે નહીં તમારે અને એટલે જ કહું છું મોદીને જે ડર લાગી રહ્યો છે અને ધામા નાખીને પડ્યા છે એનું કારણ આ છે ભાઈ શ્રી અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી જે ડિસેમ્બર બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને ત્યારે ધામા નાખીને પડ્યા હતા દોઢસો પ્લસની વાત કરતા હતા પશ્ચિમ બંગાળમાં પણ બસો પ્લસની વાત કરતા હતા એ ગૃહમંત્રી હતા ત્યારે અને એ એ જ્યારે પશ્ચિમ બંગાળનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે દરોડાનું સત્ર ચાલતું હતું ધરપકડોનું સત્ર ચાલતું હતું તમને ખ્યાલ હશે અને આમ છતાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી જીત્યા ભારતીય જનતા પાર્ટી હારી એટલે ગુજરાતમાં શું ન થઈ શકે એ હવે કહેવું જરા કઠિન છે ને એટલા માટે જ માનનીય વડાપ્રધાન હું હંમેશા એમના માટે માનનીય શબ્દ વાપરું છું માનનીય વડાપ્રધાન પોતાના પક્ષના કાર્યકરોને ચેતવી રહ્યા છે કે ચેતતા રહેજો કામ કરો કામ નહીં તો હારવાના દિવસો આવશે એમ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો દ્વંદ એ માત્ર આમ આદમી પાર્ટી સાથે છે એવું કહેતા હતા આમ આદમી પાર્ટીવાળા કહેતા હતા કોંગ્રેસ હૈ ક હા હવે આમ આદમી પાર્ટીનું શું થયું પહેલાં છે ને ટોપી મોલાના ટોપી પહેરાવી અરવિંદ કેજરીવાલને અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે બાવીસ પ્રતિજ્ઞાઓ હતી એમાં એમાંનું એક વાક્ય લઈને ધારો કે કોઈ એમના મંત્રીએ વાત કરી તો એના વિશે હોબાળો મચાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મારી સાથે એક ટીવી ચેનલ ઉપર હતા ત્યારે મને કે તમે છે ને હા વાત ખોટી કરી રહ્યા છો તમે બાબા સાહેબનું અપમાન કરી રહ્યા છો અરે બાબા સાહેબની બાવીસ પ્રતિજ્ઞાઓ એ તો જગજાહેર છે હમણાં જ નવગુજ નવ ભારત સાહિત્ય મંદિરે એના વિશે એક પુસ્તક છાપ્યું છે અને હિન્દુ ધર્મના કુટ પ્રશ્નો રિડલ્સ ઇન હિન્દુઇઝમ બાબા સાહેબના એ પુસ્તકનો અનુવાદ વિશ્વ હિન્દુ પરિષદના એક હોદ્દેદારે કર્યો અને ગુજરાત સરકારના વિક્રેતા કેન્દ્રો જે છે પુસ્તક વિક્રેતા કેન્દ્રો છે ત્યાં આજે ઉપલબ્ધ છે જેમાં રામ અને કૃષ્ણ વિશે શું લખાયું છે હું તમારી સાથે અત્યારે આ વિડિયોની અંદર જાહેરમાં વાત ન કરી શકું એવું છે પણ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓની બોલતી ત્યાં બંધ થઈ જાય છે કારણ કે બાબા સાહેબનું એ વટાવવું છે પાછું અને બાબા સાહેબની આ પ્રતિજ્ઞાઓ એની સાથે પણ સંબંધ નથી રાખવો પેલું રિડલ્સ ઇન હિન્દુઇઝમ હિન્દુ ધર્મના કૂટ પ્રશ્નો જેનું ને જેનો અનુવાદ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારે કર્યો એ પણ જેને એને ના પાડી શકે એમ નથી એટલે પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કોંગ્રેસ કામે તો વળી છે અને હરપાલસિંહ ચુડાસમા યુવા કોંગ્રેસના પ્રમુખ બન્યા એ પછી મને લાગે છે કે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જે કાર્યકારી પ્રમુખ છે ગુજરાત કોંગ્રેસના એ આખું એ યુવા નેતૃત્વ છે એણે જે પ્રકારની યાત્રાઓ કાઢી હવે પહેલાં છે ને યાત્રાઓ બીજેપી કાઢતી હતી હવે રાહુલ ગાંધીએ પદયાત્રા કાઢી એટલે બીજેપીએ એનું ફોલો કરવાના વખત આવ્યો છે અને જન સમર્થન તો કોંગ્રેસને મળી રહ્યું છે દક્ષિણમાં પણ આપણે જોઈએ છીએ અને ગુજરાતમાં આ હરપાલસિંહ ચુડાસમા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ એમની જે યાત્રાઓ જોઈ આપણે એની તસવીરું પણ જોઈ તો એમાં પણ આપણને જોવા મળે છે પોરબંદરમાં એ યાત્રા પૂરી થાય ત્યારે અશોક ગેહલોત આવવાના હતા એવું અર્જુન મોઢવાડિયાએ અમને જણાવેલું અને એમણે એને એના બેનર પણ મૂક્યા હતા પરંતુ ભવરલાલ શર્મા જે એમના કોંગ્રેસના ધારાસભ્ય એમનું નિધન થયું એટલે અશોક ગેહલોત ન આવી શકે એવું અર્જુનભાઈએ કહ્યું અને આમ તો અશોક ગેહલોત સોમનાથ દર્શને પણ જવાના હતા અશોક ગેહલોતને ત્યાં પાછું રાજકીય રમખાણ ચાલ્યું છે પણ એ કોંગ્રેસ પોતાની રીતે ઉકેલશે એ કોંગ્રેસનો પ્રશ્ન છે પણ કોંગ્રેસના પ્રશ્નો છે ને ભારતીય જનતા પાર્ટીને વધારે પેટમાં ચૂંકલાવે છે પણ પેલી રાહુલ ગાંધીની જે પદયાત્રા છે અથવા કોંગ્રેસની જે પદયાત્રા છે એને જે ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી એને એની વિરુદ્ધમાં છે એને જેટલી ઝુંબેશ ચલાવી શકાય એટલી ઝુંબેશ ચલાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ કરી પણ એ બુમરેંગ થાય છે એટલે મને લાગે છે કે હવે નવા નવા કારસા કરશે અને બીજું કોંગ્રેસ ગુજરાતમાં હજી પણ પાસઠ ધારાસભ્યો તો ધરાવે છે હજુ એ હમણાં ગયા છે ને કદાચ એકાદ બે બીજા જાય જેમને ટિકિટ મળવાની ના હોય એવું મને કોંગ્રેસના કેટલાક નેતાઓ આ કહ્યું પણ ખરું કે એકાદ બે જણાને એ છે ને જેમને ટિકિટ નથી મળવાની એ લોકો જાય પણ ખરા પણ તો બીજાને કોઈને ટિકિટ મળશે પણ ભારતીય જનતા પાર્ટીમાં આ બધાને ભેગા કરીને એ લોકો એમના મૂળ કાર્યકરો છે એમનું શું કરશે એ ખબર નથી બીજું એક બહુ જ મહત્વનું જે પરિબળ સાચું કહું તો કે ગુજરાત કોંગ્રેસના જે સંભવિત ઉમેદવારો છે એમને મને લાગે છે સિગ્નલ આપી દેવામાં આવ્યા છે કે તમે તમારા ક્ષેત્રમાં જઈને કામે વળી જાઓ અને ઘણા બધા એવા સંભવિત ઉમેદવારો પોતપોતાના ક્ષેત્રની અંદર કામે વળી ગયા છે માનનીય વડાપ્રધાન સુધી આ વાત ન પહોંચી હોય એવું માનવાને કોઈ કારણ નથી પણ ગુજરાત કોંગ્રેસમાં ખાટલે મોડી મોટી ખોડ એ છે કે જેમ એમના રાષ્ટ્રીય સ્તરે જે પ્રવક્તા છે આમ તો સોશિયલ મીડિયાના હેડ છે અને આમાં એ પત્રકાર રહેલા છે સુપ્રિયા સિનોદ એ જે રીતે પક્ષની ભૂમિકા પ્રભાવી રીતે રજૂ કરી શકે છે કોઈ છેને ટીકા કરે તો એનો જડબે સલાક આધારભૂત રીતે જવાબ આપે છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાઓને કાતરા ખાઈ ગયા છે એવું મને લાગે છે કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાઓ એ ટીવી ચેનલો ઉપર પોતાની છબી વધારે જોવા માગે છે સુપ્રિયાની જેમ એ લોકો અભ્યાસપૂર્ણ વાત કરીને મુદ્દાની વાત કરતા હોય એવું નથી લાગતું મેં કહ્યું એમ પેલી તિબેટમાં જે કોંગ્રેસના પ્રવક્તા હતા એમને ડૉક્ટર સાહેબની બાવીસ પ્રતિજ્ઞાઓની ખબર હતી કે કેમ એ મોટો પ્રશ્ન છે એમણે એના વિશે વાત ન કરવી હોય તો સમજી શકાય પણ જે ગલ્લા તલ્લા કરી રહ્યા હતા મને લાગે છે કે પ્રભાવીપણે પ્રવક્તાઓને એમની પોતાની પોતાના પક્ષની વાત મૂકવા માટે તૈયાર કરવા જોઈએ એ વાતમાં છે ને ગુજરાત ઉણું ઉતર્યું છે એમ કહું તો ચાલે આપણે કંઈ એમાં ફરક નથી પડતો હો ભાઈ આપણે કોઈ ઠેકો લીધો નથી કારણ કેટલાક લોકો તમે સલાહ આપો ને ભાઈ મારે હું કામ સલાહ આપવી હું કંઈ ન તો કોંગ્રેસી છું ન કોંગ્રેસનો ટેકેદાર છું ન કોંગ્રેસનો કંઈ શુભચિંતક છું જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે અમે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તરીકે કોંગ્રેસના ટીકાકાર હતા ભારતીય જનતા પાર્ટી આજે સત્તામાં છે તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની ટીકા થાય અને સવાલો તો સત્તા પક્ષને જ થાય એટલે જે લોકો પેલા લાભાર્થીઓ છે એ જે એમને રાખ્યા છે જે લોકોને સોશિયલ મીડિયામાં ઠોકમઠોક કરવા માટે એ લોકો અમને ક્યાંય બ્રાન્ડ કરે તો કોઈ બહુ ફરક પડતો નથી જે આંદોલનો ભારતીય જનતા પાર્ટીના અથવા સંઘ પરિવારના નેતાઓ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા ગુજરાતમાં અને એના સમાધાનો કરી લેવામાં આવ્યા એ પણ છે પ્રજા ન સમજે એટલી ભોળી નથી ગુજરાતની એટલે મને લાગે છે કે આ વખતે ગુજરાત કોંગ્રેસ એ ચોક્કસપણે કાઠું કાઢે એવું તો લાગે છે આમ આદમી પાર્ટી હું પહેલાંથી કહું છું કે એ ભારતીય જનતા પાર્ટીની મદદ કરવા માટે આવેલી પાર્ટી છે અને કોંગ્રેસના વોટ કટરા તરીકે કામ કરવાની એ પાર્ટી એની અપેક્ષા હતી પરંતુ શહેરોમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના વોટ કાપી શકે એ શક્યતાએ પણ ભારતીય જનતા પાર્ટીની વિમાસણ વધારી છે અમે કોઈ જ્યોતિષી નથી એટલે ઘણા લોકો પૂછે છે કે કેટલી બેઠકો કોને મળશે ભાઈ અમે છે ને જ્યોતિષી નથી હો અમે ભવિષ્યવાણી કરતા નથી અલ્ટિમેટલી ગુજરાતના વોટર્સ જે છે ચાર કરોડ પ્લસ એમણે નક્કી કરવાનું છે કે ગુજરાતમાં શાસન કોનું આવે ગુજરાતમાં કોઈ પ્રશ્નો જ ન હોય અને ભૂતકાળ ઉપર જ ચાલવાનું હોય ઇતિહાસ ઉપર જ ચાલવાનું હોય ઇતિહાસ વિશે ગબ્બારા ચલાવવાના હોય તો મને લાગે છે કે ગુજરાતની પ્રજા એણે જાગવાની જરૂર છે અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ એણે પોતાની ભૂમિકા મેં કહ્યું એમ સુપ્રિયા જે રીતે મૂકે છે કે જયરામ રમેશ જે રીતે મૂકે છે એ રીતે પ્રભાવીપણે મૂકવી જોઈએ તો એની આવતીકાલ ઉજ્જવળ છે બાકી તો સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે અને વધુ પાંચ વર્ષ રાજ કરશે કારણ કે કોંગ્રેસના કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંધાન સાધીને સ્વહિત એને લાભ મેળવી રહ્યા છે લાભાર્થી છે અને હમણાં હમણાં છેલ્લે છેલ્લે ભાઈ શ્રી વિપુલભાઈને એનડીબીના ચેરમેન તરીકે જેમણે ભલામણ કરેલી એ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને જ્યારે અદાલતનું તેડું આવ્યું અને એમણે ત્યાં મહેસાણામાં જે વાત કરી એ પછી શંકરસિંહ વાઘેલા ફરીને પાછા કોંગ્રેસમાં આવું આવું થઈ રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને તો જાણે કે શંકરસિંહ આવે તો એમનું કલ્યાણ થઈ જાય એવું લાગવા માંડ્યું છે અર્જુન મોઢવાડિયાએ પણ એમના માટે લાલ જાજમ પાત્રી ભરત સોલંકીએ તો પહેલાંથી લાલ જાજમ પાથરી જ હતી જગદીશ ઠાકોરે પણ લાલ જાજમ પાથરી જતી હવે રઘુ શર્માએ ને જગદીશ ઠાકોરે પણ એમ કે કહે છે કે દિલ્હી વાત કરી છે હવે દિલ્હી હાઈકમાન્ડની સાથે એમની વાત કરવાની હેસિયત કેટલી છે મને ખબર નથી અને એમાંય પાછું અત્યારે જ્યારે સમય આવ્યો છે ત્યારે જગદીશ ઠાકોર નેફ્લુ થઈ ગયો છે બીમાર પડી ગયા છે એટલે મને લાગે છે કે જેમ રાહુલ ગાંધી અને દિગ્વિજયસિંહ આ ઉંમરે પણ કે પછી શિવકુમાર અને સિદ્ધરામૈયા આ બધા કડે ધડે છે સ્વસ્થ છે દોડી પણ શકે છે ચાલી પણ શકે છે એમ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ પણ પોતાની તબિયત સાચવે અને વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તો હું તો એમ કહું છું કે સત્તામાં આવે કે ના આવે પણ વિપક્ષ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવે અને એમની પ્રવક્તાઓની ટીમ એ પેલી સુપ્રિયા જે રીતે જવાબ આપે છે એવી તૈયાર થાય એટલી જ અપેક્ષા બાકી એમની મોજ આજે આટલી વાત ફરી મળીશું આવતીકાલે રાતે નવને ટકોરે નવા વિષય સાથે અને તમારા પ્રતિભાવોની અમને પ્રતિક્ષા છે તમે જો અમારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટીના જૂઠાણા કે મીડિયામાં આવતા જુઠ્ઠાણા એને ચીરવા માટે અને સત્યને રજૂ કરવા માટે દસ્તાવેજી સત્યને રજૂ કરવા માટે આપણે આ સીધુને સટના મણકા કરીએ છીએ નમસ્કાર